गुड मॉर्निंग ऑल ऑफ यू। डिप्लोमा थर्ड सेम मैकेनिकल, सब्जेक्ट ME1। लास्ट लेक्चर में आपणे सबमर्ज आर्क वेल्डिंग जे छे ए स्टडी करेलू। ओके, हवे आपणे आ लेक्चर नी अंदर मिग वेल्डिंग थी स्टार्ट करवाना छीए। तो जोईए मिग वेल्डिंग शू छे। तो एग्जाम में खूब ज IMP गणी शकाय वेल्डिंग प्रोसेस छे। मिग वेल्डिंग जे छे एने आपणे मेटल इनर्ट गैस वेल्डिंग, मेटल इनर्ट गैस वेल्डिंग तरीके ओळखीए छे, जेने आपणे शॉर्ट में मिग वेल्डिंग कहीए छे। ओके, टूका नामथी आपणे ओळखीए छे। आ प्रक्रियाने गैस मेटल आर्क वेल्डिंग पण कहेवामां आवे छे। એટલે તમને એવું પૂછે કે મિગ વેલ્ડિંગ પ્રક્રિયા, ઓકે, અથવા એવું પૂછે કે ગેસ મેટલ આર્ક પ્રક્રિયા, તો આ બંને કેવી થશે? સેમ થશે, બરાબર છે? બંને કેવું થશે? સેમ થશે। ઓકે, તો બેઝિકલી આ પ્રોસેસની અંદર શું હોય છે? તો તમે જે ફિગર જોઈ શકો છો, એ ફિગરમાં આપણે જોઈએ તો વર્કપીસ છે, બરાબર છે? આ આખી આખી વેલ્ડિંગ હેડ આપેલો છે, આ જે તમે જોઈ શકો છો। ઓકે, આ ગેસનું એક શિલ્ડ આપેલું છે, જે વેલ્ડિંગ દરમિયાન આપણે પ્રોડ્યુસ થાય એ બતાવેલું છે। આ સ્પાર્ક આર્ક બતાવેલો છે, જે વર્કપીસ અને જે ઇલેક્ટ્રોડ જે છે એની વચ્ચે પ્રોડ્યુસ થશે। આ વાયર ફીડ રોલ જે છે જે મોશન આપશે। ઓકે, આપણે કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ, આ ખાસ ધ્યાન રાખવાનું છે, અહીં ઇલેક્ટ્રિસિટી સપ્લાય બતાવેલો છે। આ જે પ્રોસેસ જે છે એમાં 12 ઇલેક્ટ્રોડને ફીડ રોલ દ્વારા, આ તમે જોઈ શકો છો, ફીડ રોલની મદદથી હેડમાં મોકલવામાં આવે છે, બરાબર છે? હેડમાં મોકલવામાં આવશે। ઇલેક્ટ્રોડ અને વર્કપીસ વચ્ચે આર્ક પ્રોડ્યુસ કરી જરૂરી સાંધો મેળવવામાં આવશે। આ પ્રક્રિયા દરમિયાન વેલ્ડિંગ હેડમાંથી ઇનર્ટ ગેસ પસાર કરવામાં આવશે। ઇલેક્ટ્રોડની આજુબાજુમાંથી પસાર થઈ વેલ્ડિંગ હેડની ટોર્ચના જે છેડે જે છે ત્યાં આર્ક થશે, અને એના કારણે શું થશે? અમારી જે મેટલ જે છે એ શું થશે? પીગળશે। ઓકે, હવે એના કારણે શું થશે? એક પ્રોટેક્શન લેયર આવરણ બનશે, મોલ્ટન મેટલનું વાતાવરણમાં ઓક્સિજન અને નાઇટ્રોજન વગેરેથી રક્ષણ કરશે। આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનને વાયરમાં રૂપમાં રોલરની મદદથી સતત ફીડ કરવામાં આવશે। ઓકે, ટોર્ચમાં વોટર કુલિંગ સિસ્ટમ હોય છે, આ પ્રક્રિયા ખૂબ જ મજબૂત સાંધો મળે છે, એકદમ સ્ટ્રોંગ તમને સાંધો મળશે। DC સપ્લાય વાપરવામાં આવશે, DC સપ્લાય જનરેટર સેટ રેક્ટિફાયરની મદદથી મેળવવામાં આવશે। સ્ટેબલ આર્ક અને રિવર્સ પોલારિટી, સ્ટેબલ આર્ક અને રિવર્સ પોલારિટી, બરાબર છે, યુઝ કરવામાં આવશે। ઇલેક્ટ્રોડ વાયર જે છે 0.90 થી 1.6 mm વ્યાસવાળો છે, કરંટ જે છે એ 100 ampere થી 400 ampere સુધીનો હશે, બરાબર? ખાસ ધ્યાન રાખજો, મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગની અંદર કેવો ઇલેક્ટ્રોડ વપરાશે, કયો ઇલેક્ટ્રોડ વપરાશે? કન્ઝ્યુમેબલ, આપણે અગાઉ જોઈ ગયા, કયો? કન્ઝ્યુમેબલ। નેક્સ્ટ છે ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ, જેને આપણે શોર્ટમાં EBW, ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ તરીકે ઓળખીએ છીએ। આ જે પ્રોસેસ જે છે એની અંદર ફ્યુઝન વેલ્ડિંગ એટલે કે આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે નોન પ્રેશર વેલ્ડિંગનો એક ટાઈપ છે, બરાબર? આ જે પ્રોસેસ જે છે એની અંદર હાઈ સ્પીડ, ઓકે, ઇલેક્ટ્રોન જે છે એને વર્કપીસ ઉપર સ્ટ્રાઇક કરવામાં આવશે, એટલે કે અથડાવવામાં આવશે। ઇલેક્ટ્રોનની જે ગતિ શક્તિ એટલે કે કાઇનેટિક એનર્જી છે એનું થર્મલ એનર્જીમાં રૂપાંતર થશે। તો ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ જે છે એની અંદર ઇલેક્ટ્રોન જે છે એની કાઇનેટિક એનર્જીનું થર્મલ એનર્જીમાં કન્વર્ઝન થશે,
બરાબર છે, અને એના કારણે શું થશે તો હીટ જનરેટ થશે અને તમારો જે વર્ક પીસ જે છે એ શું થશે પીગળશે અને તમારા જે સાંધો જે છે એ તમને મળશે. તેની રચના જોઈએ આ પ્રકારનું હોય છે. તમે આ જે ફિગર જોઈ શકો છો આ વર્ક પીસ બતાવેલો છે ઓકે, અને અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આ કેથોડ એનોડ આ બીમ બતાવેલો છે કે આ લેન્સ છે બરાબર ઓકે. બંને ફિગરની અંદર તમે જોઈ શકો છો અહીંયા એપરેચર્સ મૂકેલા છે, હાઈ વેક્યુમ આઉટ એક્ઝોસ્ટ આઉટ ઓકે લેન્સીસ છે. ઇલેક્ટ્રોન્સ જે છે એ ઇમિટેડ જે છે એ ક્વોન્ટિટી ડિપેન્ડ્સ ઓન બીમ કરંટ. ઇલેક્ટ્રોડ જે છે તો પોટેન્શિયલ બિટવીન ધ કેથોડ એન્ડ એનોડ, એનર્જી ડિલિવર ઇન પ્રોડક્ટ ઓફ બીમ કરંટ એન્ડ એક્સલરેટિંગ પોટેન્શિયલ, બીમ ફોકસ ટુ કોન્સન્ટ્રેટ એનર્જી ઓન વર્ક ઓકે. ઇફેક્ટિવનેસ ઓફ બીમ ડિપેન્ડ્સ ઓન ધ એનર્જી ડિલિવર પર યુનિટ ઓફ એરિયા ઓફ બીમ સ્પોટ ઓન વર્ક પીસ ઓકે. આ જે પ્રોસેસ જે છે એમાં વેક્યુમ ચેમ્બર યુઝ થશે, એમાં ટંગસ્ટન ફિલામેન્ટ જે છે કેથોડને વિદ્યુત પ્રવાહ આપી 2000 સુધી ગરમ હીટ કરવામાં આવશે. ઇલેક્ટ્રોડનું ઉત્સર્જન થશે, ઇલેક્ટ્રોડ એનોડ તરફ ગતિ કરશે જેના વચ્ચે જે હોલ જે છે એમાંથી પસાર થઈ બીમ રૂપે વર્કપીસ પર અથડાશે. વર્કપીસ અને એનોડ વચ્ચે ફોક્સિંગ જે કોઇલ જે છે એમાં ઇલેક્ટ્રોડ બીમનું નિયંત્રણ થશે. ઇલેક્ટ્રોડ બીમ જે છે એ હાઈ પાવર ડેન્સિટી ધરાવે છે. આ બીમ જે ભાગ ઉપર પડે તેટલા ભાગમાં ગરમી પ્રોડ્યુસ થશે ઓકે, ઉત્પન્ન થશે ગરમી, અને બાકીના ધાતુમાં ગરમીની અસર થતી નથી. વર્કપીસમાં બીજી વિકૃતિ કે આડઅસર પણ થતી નથી. ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગના આપણે એડવાન્ટેજીસ જોઈએ તો તમને હાઈ ક્વોલિટી વેલ્ડિંગ મળશે. ગરમીની અસરવાળો ઝોન ખૂબ જ ઓછો હોય છે તેથી વર્કપીસ પર ગરમીની વિકૃતિની અસર થતી નથી. વેક્યુમ ચેમ્બર રિએક્ટિવ ધાતુનું વેલ્ડિંગ સહેલાઈથી થઈ શકે છે. 6 mm સુધીની ધાતુની બટ જોઈન્ટના જે છેડાઓ જે છે તૈયારી કરી શકાય છે, એટલે કે વિધાઉટ એજ પ્રિપેરેશન બનાવી શકાય છે. વેલ સપાટી પર સ્વચ્છ તૈયાર થાય છે તેથી વેલ્ડિંગ પ્રક્રિયા પછી તેને સફાઈ કરવી પડતી નથી. હવે એના ગેરફાયદા જોઈએ તો ગેરફાયદામાં શું છે તો સાધનનો પ્રાઇમરી કોસ્ટ જે છે એ વધારે છે, સહેલાઈથી હેરફેર કરી શકતા નથી. વેક્યુમ ચેમ્બરમાં વેક્યુમ કરવું પડે છે. વર્કપીસ વેક્યુમ ચેમ્બરમાં રાખવાની પદ્ધતિ, દરેક નવા વર્કપીસ વખતે નવેસરથી વેક્યુમ ઉત્પન્ન કરવામાં સમય અને ખર્ચ વધે. અટપટી સર્કિટની જે રચના છે એના કારણે પ્રક્રિયા કરવા માટે યોગ્ય કારીગરની જરૂર રહે છે, એટલે કે સ્કિલ્ડ પર્સન જોઈએ બરાબર છે. વેક્યુમ ચેમ્બરની આપણે વાત કરીએ તો વેક્યુમ ચેમ્બરમાં મોટા વર્કપીસની ગોઠવણી મુશ્કેલ હોવાથી મોટા દાગીના માટે અનુકૂળ નથી આ પ્રોસેસ ઓકે, અને જે વર્કપીસ જે છે એનું મેન્યુપ્યુલેશન જે છે એની વિશેષ કાળજી અને સાધનો માગી લે છે. ઇલેક્ટ્રો બીમ સીધી લીટીમાં ગતિ કરે છે, વચ્ચે અડચણ ઊભા કરતા ભાગનું વેલ્ડિંગ થઈ શકતું નથી ઓકે. નેક્સ્ટ છે લેઝર બીમ વેલ્ડિંગ. તો જે લેઝર બીમ વેલ્ડિંગ જે છે તો એને આપણે શોર્ટમાં લેઝર બીમ વેલ્ડિંગ LBW કહીએ છીએ બરાબર છે. લેઝર બીમ વેલ્ડિંગ ઉપયોગો કઈ જગ્યાએ છે તો એના રિએક્ટિવ અને રિફેક્ટરી મેટલ જે છે એનું વેલ્ડિંગ કરવા માટે. બે જુદી જુદી મેટલ્સ જે છે કે જેમ કે સ્ટેનલેસ સ્ટીલ હોય, SS છે, ટાઇટેનિયમ છે, કોપર છે, અને એનું બધાનું વેલ્ડિંગ કરવા માટે LBW એટલે કે લેઝર બીમ વેલ્ડિંગ યુઝ થશે. ઓટોમોબાઈલ છે, એરક્રાફ્ટ છે, એની અંદર જે એના ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ હોય એનું ખાસ કાળજીપૂર્વક વેલ્ડિંગ કામ માટે. બીજી કોઈ પ્રોસેસ જે છે વેલ્ડિંગ મુશ્કેલ હોય એવી ભાગ જે હોય કોમ્પ્લિકેટેડ શેપ તો એનું પણ આની અંદર થઈ જશે વેલ્ડિંગ. લેઝર બીમ વેલ્ડિંગ જે છે એ તમે ફિગર જોઈ શકો છો, જેને શોર્ટમાં LBW પ્રોસેસ કહેવામાં આવે છે. ખૂબ જ વધારે શક્તિશાળી પ્રકાશના કિરણો બરાબર છે, એટલે કયા આવશે લેઝર ઓકે. હવે લેઝર છે તો તમે 6th-7th ધોરણમાં એનું નામ ભણ્યા જ હશો. લેઝરનું ફૂલ ફોર્મ શું છે, લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટેમ્યુલેટેડ એમિશન ઓફ રેડિએશન. લાઇટ
એમ્પ્લિફિકેશન બાય સ્ટેમ્યુલેટેડ એમિશન ઓફ રેડિએશન. ઓકે, બેઝિકલી પ્રિન્સિપલ તો સેમ જ છે વેલ્ડિંગ, જે રીતે આપણે બધી વેલ્ડિંગ પ્રક્રિયાઓ ભણ્યા એ પ્રમાણે, કે લેઝર પડશે આની અંદર લેઝરનો ઉપયોગ થશે. લેઝર પડશે એટલે શું થશે, હીટ જનરેટ થશે, તમારો જે વર્કપીસ જે છે મેલ્ટ થશે, ઓગળશે, બરાબર છે, અને જરૂરી તમારે જે સાંધાનું વેલ્ડિંગ કરવાનું હશે એ વેલ્ડિંગ તમને મળશે. ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન કહી શકાય એને. લેઝર બીમ એક પ્રકારનું કિરણ જ છે, એમાં પ્રકાશ કે મોજાના રૂપમાં હોય છે. એક સરખી લંબાઈ અને ફ્રિકવન્સી એટલે કે મેનોક્રોમેટિક લાઇટના હોય છે. ઓકે, એમાં વેવ્સ એકબીજાને સમાંતર હોય છે, કિરણો ખૂબ જ શક્તિશાળી હોય છે. લેન્સ વડે કેન્દ્રિત કરી વર્કપીસ ઉપર પાડવામાં આવે છે, જે જગ્યાએ ધાતુને તુરંત પીગાળી નાખે છે, અને પીગાળેલી ધાતુ જે છે એને આપણે જોડી શકાય છે. ઓકે, હવે આપણે ફિગર જોઈ લઈએ પહેલાં. તો ફિગરની અંદર તમે LBW એટલે કે લેઝર બીમ વેલ્ડિંગની ફિગર છે. ઓકે, તમે આ એનું કન્સ્ટ્રક્શન જોઈ શકો છો. ઓકે, આ ફોકસિંગ લેન્સ જે છે એના ઉપર જે લેઝર છે એ પાડવામાં આવશે, જેના કારણે કોન્સન્ટ્રેટ થશે લેઝર બીમ આ જે જગ્યાએ, આ વર્કપીસ છે તમારો, બરાબર છે, ત્યાં કોન્સન્ટ્રેટ થશે, બરાબર છે, એક પોઈન્ટ ઉપર. ઓકે, આ જે છે એ લેઝર બીમ છે, આ બધા આ ફોકસિંગ લેન્સ જોયું, આ વર્કપીસ છે. ઓકે, હવે આ જે અંદરનું કન્સ્ટ્રક્શન જે છે એની અંદર આ તમે જોઈ શકો છો બ્લેક જે છે એ મિરર સરફેસ છે, બરાબર છે, બંને બાજુ હશે. ઓકે, એને જે બોક્સ તમે જોઈ શકો છો એની અંદર ઓપ્ટિકલ કેવિટી હોય છે. આ હેચ પેચ પેટર્ન જે છે એ શું છે, ઓપ્ટિકલ કેવિટી છે. ઝેનોન ફ્લેશ ટ્યુબ જે છે યુઝ થશે લેઝર બીમ વેલ્ડિંગની અંદર, જે પમ્પિંગ સોર્સ તરીકે પણ વપરાય છે. કુલિંગ સિસ્ટમ આપેલી છે, કારણ કે હીટ વધારે જનરેટ થશે એટલે કુલિંગ સિસ્ટમ ઇમ્પોર્ટન્ટ છે. ઇલેક્ટ્રિક સર્કિટ બતાવેલી છે, ઇનપુટ આઉટપુટ આપેલા છે, કેપેસિટર બતાવેલું છે, બરાબર. તો આ લેઝર બીમ વેલ્ડિંગની સ્કેમેટિક ડાયાગ્રામ છે. ઓકે, હવે જે લેઝર બીમ વેલ્ડિંગ જે છે એના બે રીતે બીમ બે રીતે મેળવવામાં આવશે. એક જે છે એ સોલિડ સ્ટેટ રૂબી ક્રિસ્ટલ દ્વારા, બરાબર, અને બીજું જે છે એ કાર્બન ડાયોક્સાઇડ ગેસ દ્વારા. રૂબી ક્રિસ્ટલ જે છે, સોલિડ સ્ટેટ રૂબી ક્રિસ્ટલ જે આપણી ફિગરમાં બતાવેલું છે એ, કે એમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ક્રોમિયમમાંથી નળાકાર આકાર નું રૂબી ક્રિસ્ટલ બનાવેલું હોય છે. આકૃતિમાં તમે બતાવ્યા પ્રમાણે રૂબી ક્રિસ્ટલ છેડાની અંદરની દિવાલ જે અરીસો જે છે એમ ચળકતી હશે. એક છેડાની અંદર નાનું કાણું છે જેમાંથી લેઝર બીમ બહાર નીકળશે. ક્રિસ્ટલની ફરતે ફ્લેશ ટ્યુબ રાખેલા હોય છે. શું રાખેલું હોય છે? ફ્લેશ ટ્યુબ રાખેલા હોય છે. ફ્લેશ ટ્યુબમાં ઝેનોન ગેસ ભરેલો હોય છે, બરાબર છે. ઝેનોન ગેસ જે છે એ દર સેકન્ડે 1000 પ્રકાશના ફ્લેશિસ પેદા કરશે અને વિદ્યુત પ્રવાહ શક્તિનું પ્રકાશ શક્તિની અંદર રૂપાંતર કરશે, લાઇટ એનર્જીની અંદર. હવે જે ક્રિસ્ટલ પ્રકાશ જે છે એના કિરણો જે છે એમાં મોનોક્રોમેટિક લાઇટ જે છે એમાં ફેરવી લેઝર બીમ આપશે, અને આ બીમ ફોકસિંગ લેન્સ વડે એક જગ્યાએ કેન્દ્રિત કરવામાં આવશે અને વર્કપીસ પર પાડવામાં આવશે, જેથી કોન્સન્ટ્રેટ થશે અને ગરમીમાં રૂપાંતર થશે, હીટમાં રૂપાંતર થશે, અને વર્કપીસ જે છે એને મેલ્ટ કરી નાખશે એટલે કે પીગાળશે, જેનાથી ધાતુનું તમારે જે જોડાણ જે છે એ મળશે. ગરમીના નિયંત્રણ માટે ગેસ અને લિક્વિડ કુલિંગ સિસ્ટમ જે છે કુલિંગ મીડિયમ તરીકે યુઝ થશે. લેઝર બીમ વેલ્ડિંગ જે છે એના આપણે એડવાન્ટેજીસ જોઈએ તો પારદર્શક ગ્લાસ પ્લાસ્ટિક હાઉસિંગની અંદરની બાજુએ વેલ્ડિંગ કરવા માટે ખાસ વપરાય છે. ઇલેક્ટ્રોડ વપરાતો નથી, આ ખાસ ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોડ વપરાતો નથી, તેથી ઇલેક્ટ્રોડ કોન્ટામિનેશન જેવી અસર પેદા થતી નથી. ઓકે, એ અસર જ થતી નથી પેદા, એટલે એ આપણા માટે એક સારો એક એડવાન્ટેજ છે. ઇલેક્ટ્રો બીમ જે પ્રોસેસ જે છે એ વેક્યુમ ચેમ્બરની જરૂર નથી પડતી. ઓકે, લેઝર બીમ વેલ્ડિંગ જે પ્રોસેસ આપણે અત્યારે સ્ટડી કરી રહ્યા છે એના એડવાન્ટેજમાં, જેમ ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ
ઈ ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગ, EBWમાં વેક્યુમ ચેમ્બરની જરૂર પડતી હતી ઇલેક્ટ્રો બીમ વેલ્ડિંગમાં. લેઝર બીમ વેલ્ડિંગમાં એની જરૂર નથી પડતી, એટલે એ બી કોસ્ટિંગ ઘટી જાય, એ બી આપણા માટે એડવાન્ટેજ છે. ઇલેક્ટ્રોડ વપરાતો ના હોવાથી ઇલેક્ટ્રો કોન્ટામિનેશન પણ નથી થતું, એ પણ એડવાન્ટેજ છે. પારદર્શક ગ્લાસ અને પ્લાસ્ટિક હાઉસિંગની અંદરની બાજુએ વેલ્ડિંગ કરી શકાય છે ઇઝીલી. સહેલાઈથી પહોંચી ન શકાય, એટલે કે તમે જે જગ્યાએ વેલ્ડિંગ કોમ્પ્લિકેટેડ જગ્યા હોય તે જગ્યાએ વેલ્ડિંગ કરવું હોય તો શક્ય છે, ઇઝી છે. ઓકે. લેઝર બીમ બહુ જ સાંકડા વેલ્ડ ક્ષેત્રમાં ગરમી પેદા કરતું હોવાથી વેલ્ડ જોઈન્ટ આજુબાજુના ભાગમાં ગરમીની અસર થતી નહીં, એટલે જે ભાગમાં પર્ટિક્યુલર જે પોઈન્ટ ઉપર તમારે વેલ્ડિંગ કરવાનું છે એટલા જ ભાગમાં અસર કરશે, બરાબર છે? કારણ કે એની ઇન્ટેન્સિટી જે છે એના આજુબાજુના ભાગને ગરમ નહીં કરે, એટલે એ પણ એડવાન્ટેજ છે. ખૂબ નાના ક્ષેત્રમાં વેલ્ડિંગ થઈ શકે, માઇક્રોન વ્યાસમાં, બરાબર છે? લેઝર બીમનું નિયંત્રણ સારી રીતે થઈ શકે, ગુડ ક્વોલિટી ઓફ વેલ્ડ જોઈન્ટ તમને મળે. ફાયદા હોય તો સાથે સાથે એના ગેરફાયદા પણ હોય. તો ગેરફાયદામાં એવું છે કે એની પ્રોસેસ કેવી છે, વેલ્ડિંગ ધીમી ગતિએ થાય છે, 25-250 mm/min ગતિથી થાય છે. ફ્લેશ ટ્યુબનું આયુષ્ય ઓછું છે, એટલે ખર્ચો વધારે છે. ઓકે. ઓછી ઊંડાઈ, એટલે કે 1.5 mm સુધી જ તમે વેલ્ડિંગ કરી શકો. મેગ્નેશિયમ જેવી ધાતુનું વેલ્ડિંગ સારી રીતે થઈ શકતું નથી, બરાબર. ઉપયોગો શું છે, તો ઊંચા ગલનબિંદુવાળા અને હાર્ડ મેટલનું જોડાણ કરવા માટે લેઝર બીમથી ધાતુનું વેલ્ડિંગ અને કટિંગ, વેલ્ડિંગ પણ કરી શકાય ને સાથે સાથે કટિંગ પણ કરી શકાય. નાના ઇલેક્ટ્રોડ ભાગોને જોડવા માટે IC ઇન્ટિગ્રેટેડ સર્કિટ તૈયાર કરવા માટે ઉપયોગી છે. ખાસ કરીને ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રી જે છે એની અંદર લેઝર બીમ વેલ્ડિંગ, લેઝર બીમ વેલ્ડિંગ ખૂબ જ ઉપયોગી છે, બરાબર છે? સ્પેસ એરક્રાફ્ટમાં છે ઉપયોગી. જુદી જુદી ડિસિમિલર મેટલ, સરખી ધાતુ ના હોય એવી ડિસિમિલર મેટલને પણ જોઈન્ટ કરવા માટે વપરાશે. માઇક્રો વેલ્ડિંગ માટે તો ખાસ વપરાશે. કોપર, નિકલ, એલ્યુમિનિયમ, સ્ટેનલેસ સ્ટીલ, ટંગસ્ટન, ટિટાનિયમ, ઝિર્કોનિયમ, ટેન્ટાલમ, આ જેટલી પણ ધાતુ જે છે એના વેલ્ડિંગ માટે લેઝર બીમ વેલ્ડિંગ યુઝ થશે. ઓકે.